સુરત ગાંઢા વિસ્તારના ખેડૂતો દ્વારા પાણી મુદ્દે આત્મવિલોપનની ચીમકી આપવામાં આવી હતી ત્યારે ખેડૂતો દ્વારા સિંચાઈ વિભાગની ઓફિસ ઘેરાવ કરી રજૂઆત કરવામાં આવી હતી તે દરમિયાન દવાની બોર્ડર સાથે આવેલા ખેડૂતો સાથે પોલીસનું ઘર્ષણ સર્જાયું હતું ઓલપાડ તાલુકાના ખેડૂતોએ પહેલી મેથી પાણી આપવાનું નક્કી થયા બાદ રાજકીય ઇશારે રોટેશન બદલાયાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો ગાંઢા વિસ્તારના ખેડૂતો દ્વારા અઠવા આવેલી સિંચાઈ વિભાગની ઓફિસનો નો ઘેરાવ કરવામાં આવ્યો હતો અને ઓફિસના પટાંગણમાં ધરણા કરી રજૂઆત કરવામાં આવી હતી પાણી નહીં મળે તો સિંચાઈ ઓફિસમાં ખેડૂતોની આત્મહત્યા કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી સિંચાઈ વિભાગના કેટલાય અધિકારી ગેરકાયદેસર બનાવેલા ઝીંગા તળાવને પાણી પહોંચાડતા હોવાનો ખેડૂતોનો આક્ષેપ કર્યો હતો ખેડૂતોએ જણાવ્યું હતું કે પાંચ હજાર હેક્ટરમાં થતા શાકભાજી અને શેરડીના પાકને સીધું નુકસાન થઈ રહ્યું છે ખેડૂતો આપઘાત કરવા પણ મજબૂર બન્યા છે કેટલાક ગેરકાયદેસર ઝીંગા તળાવમાં કેટલાક રાજકારણીઓની પણ ભાગીદારી છે ઓલપાડ તાલુકાના ખેડૂતોને પહેલી મેથી પાણી આપવાનું નક્કી થયા બાદ રાજકીય ઈશારે રોટેશન બદલાયા છે કાંડા વિસ્તારના ખેડૂતો દવાની બોટલ સાથે સિંચાઈ વિભાગની ઓફિસ પહોંચ્યા હતા જેથી પોલીસ કાફલો પણ ગોઠવાઈ ગયો હતો સિંચાઈ વિભાગની ઓફિસમાં પ્રવેશતા પહેલા પોલીસ દ્વારા ખેડૂતો પાસેથી દવાની બોટલ લઈ લેવા બાબતે ઘર્ષણ સર્જાયું હતું ત્યારબાદ ખેડૂતોની સિંચાઈ વિભાગની ઓફિસમાં પ્રવેશવા દેવામાં આવ્યા હતા જેમાં પાણી આપવાના ખેડૂતોએ નારા લગાવ્યા હતા કેમેરામેન રાજેશ લિમ્બાસિયા સાથે દિવ્યેશ પરમાર લાઈવ ગુજરાત ન્યૂઝ સુરત